હાય જીના વિરાજની ખાઠી મીઠી આ શ્રેણીમાં ફરીથી એકવાર તમારું સ્વાગત છે જેમ તમે જાણો છો કે મારી દીકરી જીના અગિયાર વર્ષની જે હવે બાર વર્ષની થશે અને દીકરો વિરાજ આઠ વર્ષનો છે અને એ લોકો પણ આજની જ પેઢીના છોકરાઓ છે એટલે સમયાંતરે મને પણ અલગ અલગ ચેલેન્જીસ જે તમે પોતે અનુભવી રહ્યા છો એનો સામનો હું પણ કરું છું એટલે મારું એવું માનવું છે કે કશું પરફેક્ટ પેરેન્ટિંગ પરફેક્ટ કિડ્સ આવું કશું હતું નથી બટ આપણે કોઈ પણ સિચ્યુએશનમાં કઈ રીતે વધારે સારી રીતે કંઈક કરી શકીએ અથવા તો આપણો શું ગોલ છે કે શું આપણે ત્યારે વિચારવું જોઈએ એના ઉપર હું ઘણીવાર વિચારતી હોઉં અને મારી રીતે હું રસ્તા કરતી હોઉં ને એમાં ઘણું ખરું મને બધું સહજ જ લાગતું હોય છે તો આજે હું મારા અનુભવ જે મોબાઈલ એડિક્શનને રિલેટેડ છે અને એમાંથી હું કેવી રીતે રસ્તાઓ કરું છું અથવા તો મારો શું અપ્રોચ છે એની વાત કરીશ તો સૌથી પહેલાં તો આ એવો પ્રશ્ન છે કે જે ઓવરનાઇટ તમે સોલ્વ ના કરી શકો આની માટે ઘણા બધા કલેક્ટિવ એફર્ટ્સ બહુ જ જરૂરી છે રાઈટ તો નાનપણથી જ મેં ક્યારેય પણ એમને મોબાઈલ આપીને એન્ટરટેન કરવાનું કે શાંત કરવાનો પ્રયત્ન નથી કર્યો ઇન અ વાઇલ બહુ ઇમરજન્સી હોય કે એવી સિચ્યુએશન હોય કે આપણે દવાખાનામાં બેઠા હોય ક્યાં કસે બસમાં ઉતરવા માટે કે એવી કોઈ જગ્યાએ કે એ લોકોને શાંત કરવા પાંચ દસ મિનિટ માટે બહુ જરૂરી હોય ને મેં આપ્યા હોય કે આપણે ટિકિટ પે કરી રહ્યા હોય કેવી રીતે તો એ અલગ વસ્તુ છે બટ કે મને કંઈક કરવું છે કે હું કંઈક વાંચી રહી છું કે હું કંઈક કરી રહી છું ને પછી એ લોકોને હું મોબાઈલમાં બિઝી કરી દઉં કે હું ગપછપ કરી રહી છું અને મોબાઈલમાં બિઝી કરી દઉં ના એના માટે મેં પોતે પણ ઘણો ભોગ આપ્યો છે અને હજુ પણ આપું છું ક્યારેક મારે કામથી કોન્સન્ટ્રેટ કરવાનું હોય કે મિટિંગ અટેન્ડ કરવાની હોય ને ત્યારે એ લોકો ટીવી પર હોય એ વસ્તુ અલગ છે બટ એના પછી પણ કઈ રીતે કમ્પેન્સેટ કરવું એ બધી સ્ટ્રેટેજી પણ મારી પાસે હોય જ છે કે અથવા તો વિચાર હું કર્યા કરતી હોય કે એમાંથી કઈ રીતે એ લોકોને પોતે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ થાય ને પોતે સેલ્ફ અવેર હોય ને દરેક વખતે એ રીતે એ લોકો સ્ક્રીનના જ એડિક્શનમાં ના ફસાઈ જાય એવા મારા પ્રયત્નો હોય છે તો નંબર વન અવેરનેસ બહુ જ જરૂરી છે હું પણ કંઈ બાકાત નથી મને પણ ઘણી બધી વખતે એડિક્શન જેવું ફીલ થાય કે ના હું દર થોડી વારે વોટ્સએપ ચેક કરું દર થોડી વારે લિંકડ ઇન ચેક કરવું આવું થાય પછી મારે પોતે પોતાના પર કામ કરવું પડે તો એ જે હું કામ કરું છું કે જે હું સ્ટ્રેટેજી અપનાવું છું હું એની આજે વાત કરવાની છું તો નંબર વન જે મેં કીધું અવેરનેસ નંબર ટુ આપણે કેટલા સેલ્ફ ડિસિપ્લિન છે ડિસિપ્લિન બહુ જ જરૂરી છે રાઈટ તો જ્યારે નાનો હતો વિરાજ કે જીના તો મેં એ લોકો બે માટે કે ટોયની નાની બેગ કે જે લોકો પાછળ ભરાઈ શકે કાં સ્ક્રોલ કરી શકે એવી નાની બેગમાં ઇન્વેસ્ટ કર્યું ને એ મને બહુ જ સારું પડ્યું કે નાના એમના જે પણ ગમતા ટોય હોય કે નાનું ટેડી હોય એ બધું એ લોકો એ બેગમાં રાખે અને ખુશી ખુશી ભરાવે એમને તૈયાર થવામાં પણ એ બહુ મન મદદરૂપ થાય કે એમની બેગ એ લોકો રેડી રાખે એ લોકો ભરાઈને નીકળે એમને પોતાને એમ વટ લાગે કે અમે પણ અમારું લઈને જઈ રહ્યા છીએ જેમ આપણે મોબાઈલ લઈને નીકળીએ છીએ એમ જ એ લોકોની ટોય બેગ લઈને નીકળવાનું એ મારો પ્રયત્ન રહેતો હંમેશા ને એના કારણે કસે પણ ગયા હોય ક્યાં મોટે ભાગે એ લોકોને મોબાઈલની જગ્યા એમનું ટોય હેન્ડી હોય સો મોબાઈલનું એડિક્શન એક રીતે ત્યાં ઓછું થઈ ગયું નંબર ટુ જ્યારે જમતા હોય કાંઈ ખાતા હોય ને એ લોકોને પોતાના ઇમેજીનેશન હોય ભૂખ ના હોય કાં પોતે પોતાની મસ્તીમાં હોય ને એમને કંઈ ખ્યાલ નથી આવ્યો કે મમ્મી શું કરી રહી છે કે આ મમ્મીને હમણાં મોડું થઈ રહ્યું છે કે આપણે કશે બહારે જવાનું છે રાઈટ એ લોકો એમની મસ્તીમાં હોય ને ત્યારે હું ક્યારેક એમને ફોર્સ કરું બટ ટીવી ના આપું ટીવી આપીને મને ખવડાવવું જરાય પસંદ નહીં એટલે મેં એવું ક્યારેય કર્યું નથી અઘરું પડે થોડીક વાર એમને લલચાવવા પડે આ મમ્મીનો બાઈટ આ પપ્પાનો બાઈટ આ બેનનો બાઈટ આ દાદાનું બાઈટ આ દાદીનું બાઈટ એમ કરીને કોળિયા ભરાવું ને પછી એ જો ના ખાય કે એવું તો હું બહુ ફોર્સ ના કરું મને બહુ કુદરતી એવું લાગે કે પેટ આપ્યું છે ભગવાને ભૂખ લાગી છે આઈને માંગશે એટલે હું બહુ એ વખતે ફોર્સમાં ના જાઉં હા હેલ્ધી વસ્તુ ઇઝી બની શકે એવા કયા કયા ફ્રૂટ્સ હોય ક્યાં એવા કયા કયા રેસીપી કઈ કઈ રેસીપી હોય એમાં મેં થોડું મારું એજ્યુકેશન કે ઇન્ફોર્મેશન વધારી કે ધીમે ધીમે મને ખ્યાલ હોય કે અચ્છા એને આ ભાવે છે તો ફટાફટ આ બની જશે કેવી રીતે એટલે શું કે લોકોને વાસી પણ ના ખવડાવવું પડે અને કહે કે ત્યારે આપણે તરત મિલ્કશેક બનાના મિલ્કશેક બની જાય કાં દાળનો સૂપ બની જાય એવી રીતે હું થોડુંક રાખું કાં બાજરીના પુડલા બની જાય એવું બધું કા થોડુંક સલાડ હોય એવી રીતે હું અલગ અલગ રેસીપી કર્યા કરું દાળ ભાત શાક રોટલી મારા છોકરાઓને ખરેખર હું બહુ ભાગ્યશાળી છું બહુ ભાવે છે હું ઘણીવાર પુલાવ બનાવું કે કાંઈ પણ એવું વધારે ઢોકળા આ તે બધું બનાવું તો એ લોકો તારત કહે તો કેમ આવું બધું બનાવ્યા કરે છે જરાક દાળ ભાત શાક રોટલી રાખને બહુ ભાવે છે અમને તમને નવાય લાગશે બટ આ વસ્તુ મને ઘણીવાર સાંભળવા મળે છે હું વિરાજને ક્યારેક કહું આજે મને બહુ કામ છે ઓફિસમાં તું પ્લીઝ હું સ્કૂલનો ઓર્ડર કરું છું ના મમ્મી પ્લીઝ તું ખાલી ગોળ રોટલી પણ આપી જજે ને બે રોટલી પણ ચાલશે હું મારી ટીચરને કહી દે શિવિલ યુ તો એને એટલું બધું છે કે ના હા અમુક વાર એને ત્યાં સ્કૂલમાં પીઝા કે કોઈ વસ્તુ હોય કાં કે એને સેન્ડવીચ જોઈતી હોય તો એ મને કહી દે બટ એવું નથી તો એનું એક કારણ એ પણ છે કે એ લોકોએ ઘરમાં બધું ખાધેલું છે તો મોબાઈલની જે વાત આપણે ડિસ્ટ્રેક્ટ થઈ રહ્યા હતા એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ અગર કોઈ વસ્તુ છે તો આહાર ઓકે તો આપણે જે ખાઈએ છીએ એના કારણે આપણને જે સ્ફૂર્તિ મળે છે અને એ સ્ફૂર્તિનું જ્યારે આપણે રાઈટ ડિરેક્શનમાં ઇન્વેસ્ટ કરીએ છીએ એ પણ એટલું જ જરૂરી છે ઘણીવાર આપણે લેથાર્જિક ફીલ કરીએ કે બહુ ટાયર્ડ હોઈએ એનું કારણ આપણો ખોરાક પણ હોઈ શકે અને એના કારણે આપણને કંઈ સૂજે નહીં ને તરત આપણે મોબાઈલ લઈએ તો મેં આ વસ્તુ ઇનડાયરેક્ટલી છોકરાઓના ખાવા પીવા ઉપર પણ એટલું જ ધ્યાન આપ્યું કે જેથી એ લોકોને મોબાઈલ ડિસ્ટ્રેક્શન થોડુંક ઇઝી બની જાય મે બી આ ઇન વે છે બટ આ પણ એટલું જ જરૂરી છે એવું મને લાગે છે નંબર થ્રી જે મેં ટોય કીધું સોરી નંબર વન સેલ્ફ અવેરનેસ નંબર ટુ ટોયબેક નંબર થ્રી ફૂડ એન્ડ અવેરનેસ નંબર ફોર હું એ લોકો માટે અલગ અલગ સ્પોર્ટ્સની એક્ટિવિટી કાં ફેમિલી એક્ટિવિટી કાં કંઈ પણ આર્ટ ક્રાફ્ટની એક્ટિવિટી હંમેશા પ્રોજેક્ટ્સ હેન્ડી રાખો જાણે કે અગર તહેવાર આવી રહ્યા છે દિવાળી આવી રહી છે તો ઓક્ટોબરમાં દિવાળી જેમ આપણે ઘરની સાફ સફાઈમાં ઇન્વેસ્ટ કરીએ હું વિચારીને રાખું કે એ લોકોને હમણાં ટર્મ બ્રેક આવશે તો થોડા ગ્રીટિંગ કાર્ડ્સને એવું બધું બનાવડાવી દઈશ તો ગ્રીટિંગ કાર્ડ્સને એવું લઈને રાખું જે લોકો ડ્રો કરી શકે ને ખરેખર એ લોકો મતલબ ત્રણ ચાર શનિ રવિ આમાં થોડું થોડું કરી અને ત્રીસ પાંત્રીસ કાર્ડ્સ એમના ક્લાસ માટે બનાવી દે ને આના કારણે લોકો સેલ્ફ મેડિટેટિવનેસમાં કે ક્રિએટિવિટીમાં ઇમેજિનેશનમાં પોતે કંઈ કર્યું છે કે પોતાએ મતલબ આપણા કલ્ચરથી જોડાવા મને બહુ ફાયદો થાય ક્રિસમસના પણ કાર્ડ્સ બનાવે હું એવું નથી કહી દે કે ખાલી દિવાળીના બટ આ બધી એક્ટિવિટીઝ એ લોકોને એન્ગેજ રાખે એ લોકોને વિચારતા કરે એ લોકોને લોકો સાથે કનેક્ટ કરે અને એના કારણે એ લોકોને ઇન્સ્પિરેશન પણ મળે અને ફરીથી બીજી વખત એ લોકો પોતાના આઈડિયાઝ પણ લઈને આવે ત્રણ ચાર વર્ષ મારે થોડુંક એમની સાથે બેસીને કા એમની સાથે થોડુંક કરીને કે મેં એને કટિંગ કરીને આપ્યું ને એને ખાલી સ્ટીક કરવાનું છે જ્યારે બહુ નાના હતા એવું બધું અમે જોડે જોડે કરીએ બટ એના કારણે મોબાઈલથી અમે દૂર રહી શકીએ એ મારો પ્રયત્ન રહે આ પણ અમે કોવિડ વખતે પેઇન્ટિંગ કર્યું છે તમે જોઈ શકો છો તો સોરી આ પેઇન્ટિંગ તો નથી ક્લે આર્ટ છે તો ક્લે અને મિરર તો આ મેં ઘરે બેસીને જાતે જ બનાવ્યું હતું કે એ લોકો લાઇન્સ બનાવે અને પછી ચિપકાવે મિરર્સ ચિપકાવે જે ઝીણી પટ્ટી છે મહેંદીની ડિઝાઇન એ મેં કરી છે બટ બાકીનું બધું છોકરાએ કર્યું છે તમે જોઈ શકો છો કેટલું અનઇવન છે બટ આ એક મેમરી ક્રિએટ કરી આવું જ હમણાં પછી અમે થોડા સિરામિક પોટ્સ પણ આવા કર્યા આવું જ હમણાં અમે આ ક્રિસ્ટલ આર્ટ કર્યું છે તો છોકરાઓ શું કરે કે મને પણ એ લોકોની સાથે પછી એ રીતે બેસવાનો ટાઈમ મળે ને અમે ગપસપ કરતા હોય ને એમને પણ ગમે તો દિવસમાં વીસ પચીસ મિનિટ અડધો કલાક અઠવાડિયે બે ત્રણ દિવસ કાં શનિ રવિમાં કે જ્યારે ટર્મ બ્રેક હોય હું આવી રીતની બધી જુદી જુદી એક્ટિવિટીસ અગાઉથી વિચારીને કાં એ રીતે એ લોકોને એન્ગેજ કરીને રાખવું ક્યારેક એ લોકોને રમવું હોય ગેમ તો એમની સાથે રમું ક્યારેક ના રમું બટ એ લોકો બીજા ફ્રેન્ડ્સમાં આસપાસમાં રમી શકે એ રીતનું સોશિયલ સર્કલ પણ ઊભું કર્યું છે તો અલ્ટિમેટલી કંઈક ને કંઈક રીતે હા પ્રયત્નો કરવા પડે છે એવું નથી કે ઇઝી છે ઘણીવાર એ લોકો બહુ જ માગતા હોય ફોન ઘણીવાર એ લોકો ટેબ્લેટમાં જતા રહેતા હોય ત્યારે મારે એમને યાદ દેવડાવવું પડે શરૂઆતમાં અમુક સ્ટોરીઝ પણ કીધી છે કે ચલો વાંદરો ઘરમાં ઘૂસી ગયો ને પછી ટીવી ટીવી જ જોયું કર્યું બધા લોકો ફરવા જતા રહ્યા અને પછી એ તો એનું મગજ તો એવું થઈ ગયું કે જ્યારે એને પછી બહાર નીકળ્યો તો એને ચડવાનું જ ભૂલી ગયો એને આવડ્યું જ નહીં ઝાડ પર ચડતા હવે વાંદરાને ઝાડ પર ચડતા ના આવડે કેવું એનો દિમાગ ખવાઈ ગયું ટીવીમાં આવી બધી હું અલગ અલગ વાર્તાઓ કહું કે જે એ લોકોને કહું કે તને ખ્યાલ આવે છે શું થશે તારા દિમાગનો તું તો કેટલો હોશિયાર છું કે તું કેટલી બ્રિલિયન્ટ છું તું તો કેવી ક્રિએટિવ છું કેટલું ઇમેજિનેશન છે આવું બધું કરીને એ લોકોને ઇન્સ્પાયર કરું એટલે પ્લીઝ સ્ક્રીન મૂકી દે ને આપણે આ કરીએ ચાલ કાલ ઠીક છે થોડીક વાર એમને કરવાનું મન હોય તો ઓકે અડધો કલાક કરી લે પછી આપણે આમ કરીશું કે પછી આપણે થોડીવાર ભણવા બેસું તો એમનું પણ મન રહી જાય આપણું પણ મન રહી જાય એમને એમ એ ના થાય કે આપણે બહુ કટ ઓફ થઈ ગયા છે કે મમ્મી બહુ જ સ્ટ્રીક છે બટ ઇન ડાયરેક્ટ વેમાં મેં આવા આવા રસ્તાઓ કર્યા છે ક્યારેક અમે બાઇસિકલ પર જતા રહીએ ફરવા ક્યારેક વોક કરીને જઈએ સો ઇટ ઓલ ડિપેન્ડ્સ ક્લાઇમેટ કેવું છે કે આપણો મારું પોતાનું રૂટિન કેવું છે કાં એ લોકોની ઉંમર કાં તબિયત કઈ રીતની છે એ પ્રમાણે અમે આગળ પાછળ થોડાક આ જે મેં આઈડિયા શેર કર્યા એ અમે કરતા હોઈએ અને આશા કરું છું તમને પણ મારો અનુભવ કાં મારી સ્ટ્રેટેજી કહું કે મારો જે પણ અપ્રોચ છે મોબાઈલ એડિક્શનથી છોકરાઓને દૂર રાખવાનો અને એમને કેળવણી આપવાનો એમાંથી તમને પણ અમુક આઈડિયાઝ મદદરૂપ થશે થેન્ક યુ